गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? धोरण 7 नी अंदर सामाजिक विज्ञान, धोरण 7 ना सामाजिक विज्ञान नी अंदर मित्रों आपणे पाठ चालू छे बजार। बजार नी अंदर मित्रों आपणे घणी बधी वस्तु समजा छे, जेम के नानी एवी दुकान होय, नानी एवी रेकड़ी होय, बराबर। त्यांथी नाना जग्या नी अंदर फेरियाओ बैठा होय, ત્યાં નાની બજાર ભરાય છે, જેને આપણે ગુજરી બજાર એવું પણ નામ આપીએ છીએ, અથવા સાપ્તાહિક બજાર। પછી એનાથી થોડું મોટું છે, જે શેરીએ શેરીએ ફેરિયાઓ એ પોતાનું એ રીતે બજાર ચલાવે છે। પછી છે નાની એવી દુકાનો, નાની દુકાનો, પછી છે બહુ મોટી દુકાનો, એટલે કે એનાથી થોડી વધારે ક્ષમતાવાળી દુકાનો, અને લાસ્ટ મોટા મોટા શોપિંગ મોલ કે શોપિંગ કોમ્પ્લેક્સ, એ બધા જે છે એ માલ કઈ રીતે વેચે છે, ગ્રાહક છે એને ઓપ્શન્સ કઈ રીતે મળી જાય છે, એ બધાની આપણે ચર્ચા કરેલી છે। હવે આજ એનાથી આગળ આપણે કરીએ છીએ, જેનું નામ છે ગ્રાહકનો હક અને ગ્રાહકની ફરજ। લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે બધા જે પ્રોડક્ટ્સ છે, એ કોઈ પણ પ્રોડક્ટ છે એને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી હોય છે, એની માટે અલગ અલગ એવા સિમ્બોલ્સ જે ભારત સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ વસ્તુઓનો નિર્ધારણ કરે છે। ISI છે, એકમાર્ક છે, હોલમાર્ક, હોલમાર્ક, વેજીટેરિયન, નોન વેજીટેરિયન, આ બધા જેના સિમ્બોલ્સ હોય છે, એની વિશે ગઈકાલે જોઈ ગયા, જે તમને પાના નંબર 119 ઉપર જોવા મળશે, બરાબર। તો પાના નંબર 118, પાના નંબર 119 ઉપર આપણે એ ગઈકાલે જોઈ ગયા। હવે આજે પાના નંબર 119, તો ચાલો એની તરફ આગળ વધીએ છીએ। ગ્રાહકનો હક અને ફરજ। બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે। જેમ કે મિત્રો આપણે કપડાની વાત કરીએ, તો સામાન્યથી માંડીને હજારો રૂપિયાના કપડા છે એ આપણને ઉપલબ્ધ છે બજારમાં, બરાબર। સાવ સામાન્ય કિંમતથી માંડીને 50 રૂપિયાથી લઈને 5000 કે 50000 રૂપિયાના શર્ટ પણ ઉપલબ્ધ છે, એની કિંમત બહુ વધારે હોય છે, એના બહુ વધારે સારી કંપનીના હોય એ કારણે ગ્રાહકને તેનો સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી। ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગે છે। ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે। ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતમાં છેતરપિંડીનો ભોગ બનતા જ હોય છે। ગ્રાહકો ચીજ કે સેવા અંગે પોતાના અધિકાર મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવેલો છે। આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારીઓ એટલે કે હક મળેલ છે, 6 અધિકારો અથવા 6 હક મળેલ છે। તો પહેલો, સલામતીનો અધિકાર, વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર, અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો। બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર। ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધે જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે। પસંદગી કરવાનો અધિકાર, વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે। પછી છે રજૂઆત કરવાનો અધિકાર। ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો પણ અધિકાર છે। ફરિયાદ નિવારણનો અધિકાર, ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે। ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર,
આધિકારથી જીવનભર માહિતી સફળ ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવા માટે અધિકાર છે. તો જોયું મિત્રો આપણે ગ્રાહક તરીકે કેટલા કેટલા અધિકારો મળેલા છે, પરંતુ આપણને એનો ખ્યાલ પણ હોતો નથી. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની ગ્રાહકની ફરજ છે, જે નીચે મુજબ છે. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવો અને યોગ્ય સમય સુધી સાચવી રાખવો. મોટી ખરીદીમાં તથા ખાસ કરી ઇલેક્ટ્રોનિક વસ્તુ ISI માર્કની જ ખરીદવી. દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી ખાસ મેળવી લેવા અને સાચવવા. સોના ચાંદી જેવા ખરીદીમાં હોલમાર્ક વાળા દાગીના જ ખરીદવા. કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો જ આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિશિષ્ટ, સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તે ચોકસાઈ કરવી. ખાદ્ય પદાર્થોમાં એક માર્ક FFSAI લોગો વાળા જ ખરીદવા. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતોની ખાઈ કરવી અને બેડસેટના કિસ્સામાં હજુ પણ ફરિયાદ પણ કરી નાખવી. દવાઓનું પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવા મળતી હોય તો પહેલા જ ખરીદવાનો આગ્રહ રાખવો. કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઈઝ વગેરે ચેક કરીને જ ખરીદી કરવી. પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર ઝીરો થયા પછી વાહનમાં ઇંધણ ભરવું. ગેસ સિલિન્ડરનો વાટાનો વજન અને સલામતી બાબતની ચકાસણી કરી લેવી. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષણની લાયકાત, વિગતો નક્કી કરી અને રસીદ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ, કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવો નહીં. અને છેતરાયા હોય તો વર્તમાન પત્રો દ્વારા જાણકારી અન્વયે આપવાથી બીજા લોકો છે રસ્તા અટકશે. તો મિત્રો આ હતું ગ્રાહકની ફરજો. હવે છે આટલું જાણો. ભારત સરકારમાં 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન અને 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદનો ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ કરવા માટે દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક અદાલતો રચવા માંડ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદ માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222. બરાબર. હવે આજે આપણે પાના નંબર 119 અને પાના નંબર 120 ઉપર પાના નંબર કેટલા મિત્રો 120 અને પાના નંબર 121 આટલા પેજીસ જોયેલા છે. પેજ નંબર 119, 120 અને 121 આટલા પેજીસ જોયેલા છે, જેમાં જેટલું કરાયું એટલું તમે તમારી બુકમાં એકવાર લખવાનું છે. તમને જેટલું આજે કરાયું એટલું તમારે તમારી બુકની અંદર એકવાર લખી નાખવાનું છે. ઠીક છે. તો હવે મળશો નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. Thank you.